नमस्कार इस गुजरात न्यूज में आपनु स्वागत छे नी तमारी साथे हूं छु ध्रुवी। विसावदर नी मोटी मोड परिगामे कांग्रेस ना स्टार प्रचारक हार्दिक पटेल नी जाहिर सभा योजाई छे ने पंजाब ना खेडूत द्वारा हार्वेस्टर साथे नी रेली योजी ने कृषि बिल नो विरोध नोंधाव्यो छे। जाहिर सभा में पंजाब थी आवेला कांग्रेसी नेताओं द्वारा हार्वेस्टर लईने रेली काढवामां आवी छे ने कृषि बिलनो विरोध कर्यो हतो। त्यारे हार्दिक पटेल द्वारा मोंघवारे पेट्रोल डीजल गेसना बाटलानो भाव वधारो खेडूतोनी पड़ती मुश्किलो विशे वात करीने मतदारोने कांग्रेसने मत आपीने विजय बनावानी अपील पण करी हती। कांग्रेसनी आ सभामां हार्दिक पटेल साथे धारासभ्ય રીપડિયાને અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવાર હાજર રહ્યા હતા, ત્યારે વિસાવદર તાલુકામાં કોંગ્રેસને જબરું લોક સમર્થન મળ્યું હતું। લોક દ્વારા કોંગ્રેસને તારીખ 28/2/2021ના રોજ જંગી બહુમતીથી વિજય બનાવી કોંગ્રેસનો હાથ મજબૂત કરવાની અપીલ પણ કરી હતી। આજની આ સભા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં અને જનતાના અધિકાર અને અન્યાયની જે વાત છે એ વાતને લોકો સુધી પહોંચાડવા માટેની હતી। લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને જે રીતે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા, પાક વીમો નથી મળતો, સારા બિયારણની ક્વોલિટી નથી મળતી, તેવા સંજોગોમાં લોકો અમારી સાથે ઊભા રહેશે અને અમને લોકોને મજબૂત કરશે। આજે વિસાવદર તાલુકાના મોટી મોરપુરી ગામે ઊભા રહેજો હાર્દિકભાઈ પટેલની સભા યોજવામાં આવી હતી। સ્વયંભૂ સમગ્ર તાલુકામાંથી ખેડૂત આગેવાનો, 18 વરણના ખેડૂત આગેવાનો, મતદારો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારો માહોલ છે આ વિસ્તારમાં। બે વખતની જેમ 18 તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસ પાર્ટીની આવવાની છે, 3-3 જિલ્લા પંચાયતની સીટ વિસાવદરની કોંગ્રેસ પાર્ટીની આવવાની છે અને મારા મત વિસ્તારની 7-7 એક બાદ કરતાં 7-7 એક તો બિદરીફ થઈ છે પણ 7 બાકીની છે જિલ્લા પંચાયત 7-7 કોંગ્રેસ પાર્ટીની આવે છે। જૂનાગઢ જિલ્લામાંથી 29 સીટ લડે છે, 29 આ જિલ્લો કોંગ્રેસ ભાઈ છે, કોંગ્રેસ પાર્ટીની જીતીને બતાવવાના છે। જય જવાન, જય કિસાન। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। ગીર સોમનાથના કોડીનાર છાછર ગામે આરએસએસના કાર્યકરો ઉપર હુમલાનો મામલે કોડીનાર શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। હિન્દુ સંગઠનો અને ચેમ્બર દ્વારા બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે। બપોરે 2 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે બંધ રખાયું છે। ગીર સોમનાથનું છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ગત રાત્રે ચોક્કસ કોમના ટોળા દ્વારા આરએસએસના 5 જેટલા કાર્યકરો ઉપર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્રી જેવી સ્થિતિ છે। રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસના કાર્યકરો ઉપર હુમલો કર્યો છે, જ્યારે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ખોડીડાર તાલુકાના છાછર ગામના, જ્યાં ગત રાત્રે આરએસએસના 5 જેટલા કાર્યકરો ઉપર એક ચોક્કસ કોમનું ટોળું તૂટી પડ્યું હતું। પથ્થરથી હુમલો કરતા તમામને નાના મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે। આરએસએસના કાર્યકર્તા જિગ્નેશ પરમારના કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે છાછર ગામ ગયા હતા અને ત્યાં એક હિન્દુ પરિવારમાં અવસાન થયું હોય ત્યારે ત્યાં ઉત્તરક્રિયામાં ભાગ લઈ પરિવારજનોને સંધ્યારો આપતા હતા, ત્યારે તેમના ઉપર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો। લગભગ 2-3 કલાક સુધી ટોળું આતંક પંચાવતું રહ્યું અને સંઘના ઘાલ કાર્યકરો એક ઘરમાં પુરાઈ રહ્યા હતા। આખરી કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢ્યા હતા। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। રાજ્યમાં કોરોનાની રસી આપવાનું અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, ત્યારે હવે સુરતમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવાની તારીખો સરકાર દ્વારા જાહેર કરાઈ છે। 25-28 ફેબ્રુઆરી સુધીમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી લઈ લેવાનો આદેશ અપાયો છે। 25-28 ફેબ્રુઆરી આ તારીખો રજિસ્ટર વર્કર માટે જાહેર કરવામાં આવી હતી। એવા પણ આદેશ આપવામાં આવ્યા છે કે પ્રથમ ડોઝ લેનાર 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે। જે કોરોના વોરિયર્સ રજિસ્ટર થયા છે અને વેક્સિન લેવાથી વંચિત રહ્યા છે તેમને કોરોનાની રસી આપવામાં આવશે। ગત 24 કલાક દરમિયાન કોરોનાના 283 નવા કેસ સામે આવ્યા છે। આજે 264 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં કુલ 2,61,009 દર્દીઓ સાજા થયા છે। રાજ્યમાં તો હાલ 1690 એક્ટિવ કેસ છે, જેમાં 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત।
राज्य में रविवार छ महानगरपालिका में योजाये मतदान में सरेराश 45.64% मतदान नोधायु जे प्रमाणे अमदावाद महानगरपालिका चूंटणी में सौथी ओछु मतदान नोधायु ज्यारे जामनगर महानगरपालिका में सौथी वधारे मतदान नोधायु त्यारे मतदान पहला कैबिनेट मंत्री दिलीप भाई ठाकुर नो वीडियो घणो ज वायरल थई रह्यो छे जेमां तेमनी जीभ लपसी जाय छे ने भाजपनी एक सभामां तेमणे कह्युं हतुं के मत आपवा होय तो बन्ने कमळना उमेदवारोने मत आपो नहीं तो कोंग्रेसने मत आपो। મહત્વનું છે કે પાટણના સમી તાલુકાના ગંગાણા ખાતે શુક્રવારે ભાજપની ચૂંટણી સભા મળી હતી જેમાં ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકુર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકુર સભા સંબોધી રહ્યા હતા ત્યારે જ તેમની જીભ લપસી હતી। સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની તમામ સીટો જીતવા આગળ વધવાનું છે, એક મત ઉપર કમળને આપવાનો છે, જ્યારે બીજો મત તાલુકા પંચાયતમાં પણ કમળને જ આપવાનો, ક્યાંય કોઈ ઉપર નીચે કરવાની દિશા આગળ વધતા નહીં, એક કામ કરવાની દિશામાં આગળ વધશો તો માં વારણાવાડી ખોડિયાર કદાપી માફ નથી કરવાની। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી। સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે 3 અલગ અલગ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા, સાથે સાથે 2 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમાંથી એક બ્લાસ્ટ સ્થળનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં લોહીથી લથપથ લાશો જોવા મળી રહી છે અને ત્યાં જ પોતાની માતાની સાથે બેઠેલો 2 નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે। આ બાળકો રડી રહ્યા છે અને 2 બાળકોમાં એક બાળક લોહીથી લથપથ જોવા મળી રહ્યો છે, તે બૂમો પાડી રહ્યો છે અને આ રૂવાટા ઊભો કરનાર વિડીયોમાં તે બૂમો પાડીને કહી રહ્યો છે માં ઉઠો। આ વિડીયોની સામે આવ્યા બાદ લોકો તેની ઉપર ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે। આ વિડીયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે ટ્વિટર પર પણ થોડા સમય માટે હેશટેગની સાથે મધર ગેટ અપ ટ્રેન્ડ કરવા લાગ્યો હતો। આ વિડીયોને લઈને કાબુલ પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે વિડીયોમાં જોવા મળી રહેલા બંને બાળકોને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે તેમની માતા ગંભીર રીતે ઘાયલ છે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ। સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો પોરબંદર ખારવા સમાજે આપેલા બંધ સફળ થયો છે। પોરબંદરના ખારવાવાડામાં સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યો છે। ખારવા સમાજે ફિઝરીઝ હાર્બર 2ના મુદ્દે બંધનું એલાન આપ્યું છે। કુજરી નજીક હાર્બર બનાવવાનો ખારવા સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને પગલે પોરબંદરનું તમામ બંદર વિસ્તાર બંધ છે। મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા ધંધા રોજગાર બંધમાં જોડાયા છે। પોરબંદરમાં આઈસ ફેક્ટરીઓ પણ બંધ પાડ્યો છે। ખારવા સમાજના વાણુજને આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે બંદર કુચરી જ બનશે તેવા સમાચાર ખારવા સમાજને મળતા ખારવા સમાજનો સખત વિરોધ હોવા છતાં પણ સરકાર તરફથી પોરબંદરથી અંદાજિત 10 કિલોમીટરથી 12 કિલોમીટર દૂર કુચડી ગામે ફેઝ 2 બંદર બનાવવા જઈ રહ્યું હોય તેનો ખારવા સમાજ સખત વિરોધ કરે છે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ પોરબંદર।